દેશના વિવિધ ભાગોમાંથી ગુજરાતના કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવું આજથી સરળ બન્યું છે। વડાપ્રધાન મોદીએ આજે દેશના વિવિધ ભાગોમાંથી કેવડિયા આવતી 8 ટ્રેનોને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું છે। અમદાવાદથી કેવડિયા જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેન રવાના કરવામાં આવી હતી, જેમાં તમામ પત્રકારો અન્ય મહાનુભાવો પણ પ્રથમ દિવસે રવાના થયા હતા। આ ટ્રેન શરૂ થયા બાદ તમામ લોકો અને મહાનુભાવો ભારે ઉત્સાહિત દેખાયા હતા। આ અંગે રેલવે મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે આ ટ્રેનોની ડિઝાઇન ખૂબ જ શાનદાર છે। આ ટ્રેનોની મુસાફરી દરમિયાન લોકો માં નર્મદાની ઘાટીઓનો મનોરમ્ય દ્રશ્યનો આનંદ ઉઠાવી શકશે। અમદાવાદથી કેવડિયા સુધી જનશતાબ્દી ટ્રેન હવેથી દરરોજ રવાના થશે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના આયોજનથી ગુજરાતમાં આ એક વધુ ટ્રેનનો ઉમેરો થયો છે અને કેવડિયાના આપણા મહામૂલ્ય સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા તથા ત્યાં ગોઠવેલા બધા જ બગીચાઓ સાથે સાથે જુદા જુદા પ્રવાસ માટેના પણ આપણા જે આયોજનો થયેલા છે એમાં અમારા ચેમ્બર ઓફ કોમર્સના મિત્રો અને મસ્કતી મહાજન નેટવર્કના મિત્રો પણ આજે જોડાયા છે। આજે ગુજરાત ખૂબ જ ઊંચાઈના શિખર ઉપર પહોંચી રહ્યું છે। માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા વિશ્વકક્ષાએ કેવડિયાને મૂકવામાં આવ્યું છે। આજે ગુજરાતમાં એક માહોલ છે કે ચાલો કેવડિયા, અને આજે અત્યારે અમદાવાદથી કેવડિયા માટે જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેન અહીંથી શરૂ થઈ રહી છે। ખૂબ જ ઉત્સાહથી વિવિધ વર્ગના લોકો આ ટ્રેનની અંદર આજે પ્રવાસ કરશે। ત્યાં ગયા પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગાર્ડન, વિવિધ સ્થળોની મુલાકાત, લાઇટિંગ, ડેમ વગેરેનો પ્રવાસ કરી અને પોતાના ઘરે પરત પધારશે। આખા દેશમાંથી 10 જગ્યાએથી આવી ટ્રેનો આજે પ્રથમ વખત કેવડિયા તરફ આવી રહી છે। આજે અમદાવાદથી કેવડિયા અને અલગ અલગ જગ્યાએથી કેવડિયા જવા માટેની એક ટ્રેનો શરૂ થઈ છે અને એને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એને લીલી ઝંડી આપવાના છે। ભારતના લોહ પુરુષ એવા વલ્લભભાઈ પટેલને આ એક અનોખી અંજલિ છે। એમની ઈચ્છાઓ એને પરિપૂર્ણ કરવા માટે એવા જ લોખંડી પુરુષ તરીકે નરેન્દ્રભાઈ આજે કામ કરી રહ્યા છે। વિશ્વમાં સૌથી મોટું સ્ટેચ્યુ એ ઊભું કરી અને એ નર્મદા અને નર્મદા મૈયાને પણ અંજલિ આપવા માટે જે જ્યારે આખો દેશ જઈ રહ્યો છે એની સુવિધાઓ કરવા માટે આજે જનસંઘની ટ્રેન શરૂ થઈ છે। અમદાવાદની એક સારી ટ્રેન સાથે સાધુ સંતો અને બાકી બધા લોકો સાથે આજે ટ્રેન અહીં જઈ રહી છે। લોકો સૌથી વધુ ત્યાં જાય નર્મદા મૈયા અને ભારતના લોહ પુરુષને અંજલિ આપે એવો એનો ઉદ્દેશ છે અને આ માટે કરીને સરકારના બધા જ પ્રયત્નો છે એ સ્ફૂર્ત પ્રયત્નો છે અને એનાથી અમને વિશેષ આનંદ થયો છે। ગુજરાતના બલોતા પુત્ર, ભારતના સપૂત, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કેવડિયા ખાતે માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવી એના 2 વર્ષ પછી આજે ભારતની અંદરથી 8 જગ્યાએથી કેવડિયા સાથે ટ્રેન દ્વારા કનેક્ટિવિટી કરી અને વિશ્વનું એક શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ બનાવવાનો આ એક અદ્ભુત પ્રયત્ન છે। આજની જે ટ્રેન છે એની વિશેષતા એ છે કે સંતો પણ અહીંયા 100 સંતો ટ્રેનની સાથે આશીર્વાદ માટે છે, કલાકાર જગતના મિત્રો છે, રમત જગતના મિત્રો છે, દિવ્યાંગો છે, પ્રેસ સાથેના સંકળાયેલા મહાનુભાવો છે અને રાજકીય મહાનુભાવો છે। એટલે આ એક ગુજરાતી માટે ખૂબ ગૌરવની વાત છે કે ગુજરાતના લોખંડી પુરુષનું જે સ્વપ્ન એ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી